वडोदरामां मेडिकलना गोडाउनमां आग लागवानी घटना। रावपुरामां नारायण भुवन नामना बिल्डिंगमां आग लागी छे। नीचे ना था उतरी सकता ने स्मोक स्प्रेड ना थाय एनो पण एक नानकडो भय हतो। तो जेथी अमे हाइड्रोलिक प्लेटफॉर्म नी जीआईडीसी फायर स्टेशन थी मंगावीने तेने तात्कालिक तेमने नीचे उतारी सेफ जग्याए खसेड्यो। केटलो समय लाग्यो आग पर? आग पर काबू मेळवा लगभग 30-45 मिनिट जेवो समय थयो। वधु एटला माटे के अंदर जवानो एप्रोच रस्तो अमने नतो मळी रह्यो। खूब ज मुश्किलेथी एप्रोच रस्तो करीने आखी दुकान शॉप जे छे ए पेक करेली छे, એટલે બહુ જ મુશ્કેલીથી અંદર જઈને પછી તેને કંટ્રોલ કરવું છે। હા, આગળની કાર્યવાહી અમારા સીએફઓ સાહેબ જે પ્રમાણે નિર્ણય લે તે પ્રમાણે થશે। વડોદરામાં મેડિકલના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે। રાવપુરામાં નારાયણ ભુવન નામના બિલ્ડિંગમાં આગની ઘટના। બિલ્ડિંગના ઉપરના 3 માળમાં લોકો ફસાયા। ફાયરની ક્રેન વડે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। फायर विभागे आग पर काबू मेळव्यो छे। सेनेटाइजर नो जत्थो होवाथी आग लागी हती। वडोदराना रावपुरानी आ घटना छे ज्यां मेडिकलना गोडाउनमां आग लागी हती। फायर विभागनो काफलो घटनास्थळे पहोंच्यो अने आग पर काबू मेळवी लीधो छे। रावपुरामां नारायण भुवन नामना बिल्डिंगमां आग लागी हती। लगभग बिल्डिंगना उपरना 3 माळमां लोको फसाया हता, त्यारे फायरनी क्रेन वडे लोकोनुं रेस्क्यू करवामां आव्युं हतुं। बचावी लेवामां आव्या अने साथे ज फायर विभागे आग पर काबू पण मेळवी लीधो छे। सेनेटाइजरनो जत्थो ऊपर होवाथी आग लागी होवानुं अनुमान लगावामां आवी रह्युं छे। तो वडोदरामां मेडिकलना गोडाउनमां आग लागवानी घटना बनी हती। फायर विभाग ताबड़तोब त्यां पहोंच्यो हतो, कारण के जे उपरना 3 माळमां आग लागी हती त्यां लोको फसाया पण हता। तो फायरनी क्रेन वडे लोकोने त्यांथी बचावी लेवामां आव्या, रेस्क्यू करवामां आव्यो। फायर विभागे आग पर काबू मेळवी लीधो छे अने साथे पण समाचार सामे आवी रह्या छे के त्यां सेनेटाइजरनो जत्थो होवાથી आग लागी हती। तो वडोदराना मेडिकल गोडाउनमां आग लागवानी घटना बनी हती। फायर विभाग द्वारा आग पर काबू मेळवी लेवायो छे। रावपुरामां नारायण भुवन नामना बिल्डिंगमां आग लागी हती ने बिल्डिंगना उपरना 3 माळमां लोको फसाया हता। तो जे लोको फसाया हता तेनुं फायरनी क्रेन वडे रेस्क्यू करवामां आव्युं अने बचावी लेवामां आव्या। जानहानि नथी। फायर विभागे साथे ज आग पर काबू मेळवी पण लीधो छे। સેનેટાઇઝરનો જથ્થો ઉપર હોવાથી આગ લાગી હતી તેવું પણ સામે આવી રહ્યું છે। અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જે દ્રશ્યો જ્યારે ઉપરના 3 માળમાં લોકો ફસાયા હતા, ફાયરની ક્રેન વડે જ્યારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ત્યારના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। ઉપરના 3 માળમાં લોકો ફસાયા હતા જ્યારે આગ લાગી હતી, તો ફાયરની ક્રેનની મદદથી આ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને તેમને બચાવવામાં આવ્યા। આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા લાઈવ જોડાઈ ગયા છે। માનુ, વડોદરાના રાવપુરામાં બિલ્ડિંગ આવેલું છે નારાયણ ભુવન, જ્યાં આગ લાગવાની ઘટના બની હતી, 3 માળમાં લોકો ફસાયા હતા, તેમનું પણ રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે। હાલ શું સ્થિતિ અને શું પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે માનુ? અંકુર, રાવપુરા વિસ્તારમાં આવેલું આ જે ગોડાઉન છે એની અંદર આગ લાગી હતી। કેમેરામેનને કહું કે ગોડાઉનના દ્રશ્યો પણ દેખાડે। નારાયણ ભુવન બિલ્ડિંગ છે, એના નીચેના માળે છે તે મેડિકલનો જે ગોડાઉન છે હતું ને એના કારણે એની અંદર આગ લાગી હતી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી અને આગ છે એના ધુમાડા છે ઉપરના માળ સુધી પ્રસરી ગયા હતા। મેડિકલનું ગોડાઉન છે અને એની અંદર આગ લાગી હતી। કોઈ પણ પ્રકારની મંજૂરી વગર આ ગોડાઉન અહીંયા કાર્યરત કરવામાં આવ્યું હતું। સેનેટાઇઝરની જે જથ્થો છે એ પણ આની અંદર હતો, એના કારણે બ્લાસ્ટ થઈ અને આગ લાગી હતી। આગ સતત ભભૂકી રહી હતી, પરંતુ ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવ્યો છે। મહત્વની વાત એ છે કે આ બિલ્ડિંગના ઉપરના જે 3 માળ છે એના ઉપર નાગરિકો રહેતા હતા, રેસિડન્સ વિસ્તાર હતો। કેટલી મહિલાઓને ક્રેન મારફતે રેસ્ક્યુ કરી અને નીચે ઉતારવામાં આવ્યા છે। ફાયર ઓફિસર આપણી સાથે છે, હું એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરું છું, કારણ કે રેસિડન્સ વિસ્તારની અંદર ગોડાઉન ચલાવી શકાય નહીં અને એના માટે થઈ અને ફાયર ઓફિસર સાહેબ, કેવી રીતે આગ લાગી, શું પ્રાથમિક કારણ છે, કેવી રીતે કામગીરી? આગ લાગવાનું કારણ તો હજુ અમે વધુ તપાસ કરીશું, તેમાં જણાવશે। સદાર સ્તર પરથી જે કોમ્પ્લેક્સની અંદર ફાયર થયું છે તેવું વડોદરા ફાયર સર્વિસને લોકલ જે એના રહેણાંક વિસ્તારના લોકો છે તે લોકોએ જાણ કરતા દાંડિયા બજારની સબ ઓફિસર્સ ટીમ સાથેની ઘટનાસ્થળ પર દોડી આવી, તથા બીજા ફાયર સ્ટેશનની ટીમ પણ ઘટનાસ્થળ પર આવી અત્યારે પ્રથમ કામગીરી હાથ ધરી હતી।
चार थी वधु लोको एजेड जेवा हता, जे लोको 60-70 उमर नी आसपास हता, जे लोको स्टेरकेस उतरी नता सकता, तेओने अपनी ब्रोंटो जे हाइड्रोलिक प्लेटफॉर्म छे तेनी मदद थी ते लोकोने सेफली कोई पण प्रकारनो नुकसान कर्या वगर नीचे उतारी लीधा छे। गोडाउन छे रेसिडेंस विस्तार मां छे, आनी मंजूरी हती अथवा तो शुं कार्यवाही, कारण के गंभीर प्रकारनी बेदरकारी? यस, हाँ, बेदरकारी कहेवाय, पण हवे आजे आगळनी वधु विगत छे, अमारुं डिपार्टमेंट छे फायर सर्विस, अमारा सीएफओ साहेब छे पाल ब्रह्मभट्ट साहेब, તે વધુ તપાસ કરી તેને આગળને જે પણ કાર્યવાહી જે પણ પગલાં લેવાના છે તે કામગીરી ચાલુ કરશે। સેનિટાઈઝર જેવું જે જ્વલનશીલ પદાર્થ કહેવાય એનો જથ્થો હતો, ફાયર સેફ્ટીની કઈ વ્યવસ્થા હતી અંદર કે એમ ન ચાલ? ના, ફાયર સેફ્ટીની અંદર કોઈ જ પ્રકારની વ્યવસ્થા હતી નહીં, અને કોઈ વધુ સ્ટોરેજ કર્યું હતું એના કારણે આપણને અંદર એપ્રોચ થવા માટે પણ અગવડ પડી રહી હતી। થેન્ક યુ વેરી મચ સર। આ ફાયરના ઓફિસર હતા અને કહી રહ્યા છે કે અંદર કોઈ પણ પ્રકારની ફાયર સેફ્ટીની સુવિધા નહોતી અને એના કારણે આગ ઉપર કાબુ મેળવવામાં પણ ખૂબ મુશ્કેલી પડી। અત્યારે ફાયરની 4 જેટલી ગાડીઓ અહીંયા પહોંચી છે, આગ ઉપર કાબુ મેળવી લીધો છે, અને ચોથા માળ ઉપર રહેતી જે સિનિયર સિટીઝન મહિલાઓ હતી એમને રેસ્ક્યુ કરી અને નીચે ઉતારવામાં આવ્યા છે। હાલ તો એક મોટી દુર્ઘટના કહી શકાય એવી વડોદરામાંથી આ ટળી છે, કારણ કે ફાયર સ્ટેશન અહીંથી નજીક હતું, પરંતુ મહત્વનો મુદ્દો એ પણ છે કે ફાયર સ્ટેશન આટલું નજીક છે, એની નજીકમાં જ જે રીતે ગોડાઉન છે એમાં કોઈ પણ પ્રકારની ફાયર સેફ્ટી નહોતી, ગોડાઉનની કોઈ મંજૂરી નહોતી, એટલે ગંભીર પ્રકારની બેદરકારી અહીંયા જોવા મળી રહી છે। અત્યારે હાલ તો વડોદરાના રાવપુરા વિસ્તારમાં આગની ઘટનામાં મોટી જાનહાની છે ટળી છે। જી બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો રાવપુરા નારાયણ ભુવન બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની હતી, ખૂબ જ મોટી જાનહાની ટળી છે, કારણ કે આ બિલ્ડિંગના ઉપરના 3 માળમાં લોકો ફસાયા હતા। ફાયર વિભાગને જાણ કરવામાં આવી, ફાયર વિભાગ ત્યાં પહોંચે છે અને ઉપર જે ફસાયા હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને સાથે જ ફાયર વિભાગે આગ પર કાબુ પણ મેળવી લીધો છે।